गुड मॉर्निंग सीवसा स्कूल स्टूडेंट्स, आई एम योर किंजल टीचर। अने आज गुजराती विषय में अपने आ लखता शीखीशू। हाँ तो विद्यार्थी, आ छे आ अने कानो आ, तमारी गुजराती बुक में पेज नंबर 5 पर आपेलो छे। आ आ आग बूटनो आ, आ आग गाड़ीनो आ, आथी तो घणा शब्दों शुरू थाय छे, पण अहीं आपणे आ आगगाड़ीनो आ बोलीशू। जुओ बाळको, अ अने आ मां शुं फरक छे? आपणे आगळ अ केवी रीते लखवानुं ए शीखी गया, खरું ने? अने कानो लगावीए ને એટલે આ થાય, કેવી રીતે એ હવે આપણે જોશું। હા તો વિદ્યાર્થીઓ, આજે આ કેવી રીતે લખવાનું છે એ જોઈશું। અહીંયાથી શરૂઆત કરું છું। આવી રીતે અર્ધગોળ વળાંક આપીને નીચે ઉતરશું, ઉપર ચડીને વળાંક આપીને આડી લાઈન અને એક ઊભી લાઈન, આ થયો અ। અને બાજુમાં હું કરીશ એક કાનો, અને કાનો આ, આપણે અ આગળ શીખી ગયા છીએ, અને એક કાનો લગાવીએ એટલે આ બનશે। હજી એકવાર લખશું, વળાંક આપીને ઉપર ચડીને પાછો વળાંક આપીને આડી લાઈન, એક ઊભી લાઈન અને બાજુમાં કાનો, અને કાનો આ। જુઓ વિદ્યાર્થીઓ, ફરી એકવાર જોશું, અને કાનો આ, આ આગગાડીનો આ। અહીંયા પેજ નંબર 5 તમારી ટેક્સ્ટબુકમાં આ લખવાના છે, આ તમારું હોમવર્ક છે। જુઓ વિદ્યાર્થીઓ, અહીં આપણે અ કેવી રીતે લખવાનો અને અને કાનો કરીને આ કેવી રીતે લખવાનો એ બંને લખતા શીખી ગયા। તો હવે તમને અ અને આ બંને લખતા આવડી ગયું। હવે વિદ્યાર્થીઓ, આપણે વિવિધ રમતો વિશે તો જાણીએ જ છીએ ને, રમવું તો બધાને ગમે, તો અહીં આપણે કેટલીક રમતોના નામ બોલતા શીખીશું। ઘરમાં કેટલી રમાય છે અને મેદાનમાં કેટલી રમાય છે એ પણ જોશું। જુઓ વિદ્યાર્થીઓ, આ ઘરમાં રમાતી રમતો છે, હું એના નામ બોલું છું, તમે નામ બોલતા શીખો। કેરમ, તમારા ઘરે કેરમ હોય તો તમને ખબર જ હશે કેવી રીતે રમાય। ચેસ, લૂડો અને છેલ્લે છે સાપસીડી। આ બધી જ રમતો ઘરમાં રમાતી રમતો છે, આ બધાના નામ બોલતા તમે શીખી ગયા ને। હવે આપણે મેદાનમાં રમાતી રમતોના નામ બોલતા શીખીશું। જુઓ, આ મેદાનમાં રમાતી રમતો છે બેડમિન્ટન, હોકી, ફૂટબોલ, ગિલ્લી દંડો, વોલીબોલ, ખોખો અને ક્રિકેટ। તમે રિસેસમાં સ્કૂલમાં પણ રમતા હશો તમારા મિત્રો સાથે, હે ને? તમે સ્કૂલને યાદ કરો છો ને વિદ્યાર્થીઓ? અમે પણ તમને બધાને યાદ કરીએ છીએ। તો આ મેદાનમાં રમાતી રમતોના નામ બોલતા આપણે શીખ્યા। હવે તમને એક એક્ટિવિટી આપું છું। હું જાણું છું કે તમારી ગુજરાતીની બુકમાં આવું કંઈ છે નહીં, આ તો તમને અ ઓળખતા શીખી શકો ને એટલા માટે આપું છું। જુઓ, અહીં અથી શરૂ થતો શબ્દ શોધી અને તેની સામે ટીક કરવાનું છે। તમે ટીક નહીં કરો તો ચાલશે, ખાલી તમે અથી શરૂ થતો શબ્દ ઓળખી બતાવો। હા, તમારી મમ્મી પપ્પાની મદદ જરૂર લેજો આમાં, હો? આ તમારું એક નાનું એવું એક્ટિવિટીનું હોમવર્ક છે। જેમ કે અછત શબ્દ અથી શરૂ થાય છે, એવી જ રીતે બીજો શબ્દ કળશ અને ત્યાર પછી અજબ અથી શરૂ થાય છે, અલગ એ પણ અથી શરૂ થાય છે, જ્યારે નગર શબ્દ અથી શરૂ થતો નથી। આવી રીતે અથી શરૂ થતા શબ્દ ગોતી પાડો। ચલો હવે આથી શરૂ થતા શબ્દ ઓળખી બતાવો। અહીંયા આફત, આળસ, આહાર, આરામ જેવા શબ્દો છે, ઓળખી બતાવો જેથી તમને આ ઓળખતા આવડી જાય। આ પણ તમારી ટેક્સ્ટબુકમાં નથી, આ તો તમને આ ઓળખતા આવડે ને એટલા માટે આ એક્ટિવિટી વર્ક આપેલું છે। હા, તમારી મમ્મી પપ્પાની મદદ જરૂર લેજો। ચલો હવે એક વખત રિવિઝન કરી લઈએ, એક વખત સ્વર બોલી લઈએ। અ
અજગરનો અ, આ આગબોટનો આ, ઈ ઈયળનો ઈ, ઈ ઈસનો ઈ, ઉ ઉત્રળનો ઉ, ઉ ઊનનો ઉ, રુ ઋષિનો રુ, એ એરણનો એ, ઐ ઐરાવતનો ઐ, ઓ ઓશિકાનો ઓ, ઔ ઔષધનો ઔ, અમ અંગૂઠાનો અમ, અને વિસર્ગ અહ. અહીં આપણે એક વખત સ્વર બોલી ગયા.